2022 गुजरात विधानसभा ने चूंटणी ने लेने अलग अलग पक्षो द्वारा પોતાના મત વિસ્તારોમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવી છે તેને કડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં બેઠકો કરીને ડોર ટુ ડોર પ્રચાર કરીને કડી શહેરના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે તો રવિવારે રાત્રે અચાનક જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કડી ખાતે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે આવી પહોંચ્યા હતા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જ કડી ખાતે આવી પહોંચતા કાર્યાલયમાં જોશ જોવા મળ્યું હતું આ સાથે કરી રોડ ઉપર આવેલ કમણ સર્કલ ખાતે ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયનું થોડાક દિવસો અગાઉ જ પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે રવિવારે રાત્રે ગાંધીનગરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડી મધ્યસ્થ કાર્યાલયની મુલાકાતે આવી પહોંચતા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે મુખ્યમંત્રી કડી ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચતા કાર્યકર્તાઓ જોડે હળવાશથી મુલાકાત કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાની જાની ચુસ્કી પણ મારી હતી જ્યાં મુખ્યમંત્રી કડી ખાતે આવી પહોંચતા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યાં મુખ્યમંત્રી કડી ખાતે આવી પહોંચતા જ વિવિધ કાર્યકર્તાઓની કાર્યાલયમાં મુલાકાત લીધી હતી તેમજ કડી ભાજપના ઉમેદવાર કરશનભાઈ સોલંકી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ કડી પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ નાગરિક બેંકના ચેરમેન પિયુષ પટેલ આ સાથે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર ભાજપ શહેર પ્રમુખ જસુભાઈ પટેલ તેમજ યુવા મોરચા મહિલા મોરચાના તેમજ કોર્પોરેટરો અને સાથે અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા મનોજ યોગી સાથે લાઈવ 24 ન્યૂઝ કડી